जय माता जी बधाईने जो सवारना वागी गया से 6:30 અને જો વાડીમાં આવી ગયા છીએ કપાસિયા ને એવું બધું સોંપી દીધું છે અને કપાસિયા ઉગી પણ ગયા છે. અમે થોડોક બકાલું ને મગ ને એવું સોંપવાનું છે. તો જો મગ સોંપવાનું ચાલુ કર્યું છે અત્યારે. થોડાક 4-5 કેરા મગના કરવા છે. મગ ખૂટી રહેશે એટલે અને થોડુંક બકાલું કરવાનું છે. તો જો લીટા તાણીને મગ મીને છીએ સોંપવા. મગ સોંપતા બહુ વાર લાગે છે. એક એક દાણો 4-4 આંગળ પાડવાનો હોય છે. મગ કેવી રીતે વાવવા એ તે જોઈ લો. તમને બધાને આવડતું થશે પણ તોય તે કેરો હોય એમાં અમે 3 સા કરવી છે. કોદાળીથી 3 લીટા કરી નાખવાના. પછી એ લીટામાં 4-4 આંગળ એક એક દાણો નાખી દેવાનો. જોવા હું નાખું એમ તો સોંપતા તો બહુ વાર લાગે છે. પછી દાણો નાખીને ખાતર નાખવું હોય તો ખાતર નાખીને આ લીટા બુરી દેવાના. પછી પાણી પાઈ દેવાનું થઈ જાય ને. તો એવું છે. જુઓ તો હાલો આપણે મહિને સોંપવામાં હજી 2 સા સોંપવાનું બાકી છે. એ સોંપી દઈએ. પપ્પા પાણીને બધું સરખું કરે છે. પાણી વાળવાનું તો સોંપી દો. તો એ પાણી વાળતા થાય વેલકેર સોંપી દીધા એમાં. જો વેલકેર સોંપી દીધું એમાં જો પપ્પા અહીંયા ખાતર હતું લગભગ એચપી છે. તો એ જ્યાં મગ સોંપે એમાં વેરી દીશે. જોવો વેરાશે. જોવો પાયાનું ખાતર નાખી દેવાનું. ગમે તમારે જે નાખવું એસપી એમાં જ નાખ્યું છે. લગભગ તો એસપી જ છે. પછી શી ખબર. અને હું મગ સોંપું છું. હું ખાતર નાખીને પછી આ સા બીરી ને પછી પાવાનું છે. તો ચાલો મેન્યુ સોંપવા. તો જો અમે બધા મગ સોંપાઈ ગયા છે અને આ 2 કેરામાં લીટા બુરવાના બાકી છે. ને જો પપ્પાએ પાણી ચાલુ કરી દીધું છે 2 કેરામાં. તો જુઓ અમે લીટા બુરીને કમ્પ્લીટ કરીને 1 કેરો ભરાવા આવ્યો છે. એટલે કેરા બાકી રહ્યા છે. હું ગયો તો શિરાવાનું હજી બાકી હતું. ને જુઓ અમે 2 કેરા બાકી રહ્યા છે. પપ્પાને શિરાવા મેંકેલા છે. તો ચાલો અમે આપણો વિડીયો અહીંયા પૂરો કરવી. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર બતાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળશું આવતા વિડીયો. ત્યાં સુધી જય માતાજી.